ખડલ ધામ મંદિરે અલ્પેશ કથિરિયા અને દિનેશ બાંભણિયા દર્શને આવેલ. દિનેશ બાંભણિયાએ સરકારને ચીમકી આપી હતી. ગુજરાત પાટીદાર અનામત આંદોલનના કન્વીનર અલ્પેશ કથિરિયાની 4 માસ બાદ જેલ મુક્તિ થતા પાટીદારના આસ્થાના કેન્દ્ર એવા કાગવાડ ખોડલ ધામના દર્શને આવ્યા હતા. માં ખોડલના ચરણોમાં શીશ ઝુકાવીને આશીર્વાદ લીધા હતા અને અહીં આરતીમાં પણ ભાગ લીધો હતો. માં ખોડલના દર્શન બાદ આગામી રણનીતિ અંગે ચર્ચા પણ કરી હતી. મીડિયા સાથે વાતચીતમાં અલ્પેશ કથિરિયાએ અનુવેદન કર્યું હતું કે દર્શન કરવા માટે આવેલા છો, શું કહેશો? અલ્પેશભાઈની લાંબા સમય બાદ જેલ મુક્તિ થયેલી છે, શું કહેવાનું? આગામી સમયમાં ખોડલ અને ઉમાના દર્શન કરીને અમે લોકોએ પાટીદાર સમાજના પ્રશ્નો લઈને રજૂઆત કરવા માટેના અને એના ઉકેલ માટેના પ્રયાસો સ્ટાર્ટ કર્યા છે. ત્યારે અમે ઈચ્છીએ છીએ કે 2022ની ચૂંટણી પહેલાં સરકાર અમારા પ્રશ્નોને નિર્ણય લે, નહીંતર 2017 કરતાં પણ ગંભીર પરિસ્થિતિ ઊભી થશે એવું અમારું માનવું છે ને એના માટે અમે સંપૂર્ણપણે પ્રયાસો કરીશું. આજે અહીંયા આગળ પાસના જે કાર્યકરો અને સભ્યો છે એમની જોડે બેઠક પણ કરવાના છો, આ બેઠકની અંદર શું રણનીતિ કરવામાં આવશે? રણનીતિ એક જ રહેશે કે હવે પછીની તમામ લડાઈઓ બંને માતૃ સંસ્થાઓના નેજાની છે. એસપીજી અને પાસ સાથે મળી અને તમામ સંગઠનો સાથે લઈ દરેક સમાજના પ્રશ્નોમાં ક્યાંય પણ અડચણરૂપ ન થાય તેવી રીતે પાટીદાર સમાજના પ્રશ્નોનો સોલ્યુશન આવે અને જે કંઈ માંગો અથવા શિક્ષણ અને રોજગારને લઈને જે પ્રશ્નો ઊભા થયા છે અથવા જરૂરિયાત છે તેના માટેનો જોર દેવામાં આવે અને સંગઠન ઉપર મહત્વનો ભાર દેવામાં આવશે. સામાન્ય રીતે 4 મહિનાના જેલવાસ બાદ અને આ પહેલાં પણ જ્યારે જ્યારે અમારી જેલ મુક્તિ થઈ છે ત્યારે પાટીદાર સમાજની બે માતૃ સંસ્થા માં ઉમિયા ઊંઝાધામ અને માં ખોડલ એટલે કે કાગવાડધામ એ બંનેના અમે દર્શન કરતા હોઈએ છીએ. તો એ નિમિત્તે આજે ફરીથી ખોડલધામ ખાતે અમે આવ્યા છીએ અને માતાજીના આશીર્વાદ માટે અહીંયા પધાર્યા છીએ. લાંબા સમય પછી આપ જેલ મુક્ત થયા છો, શું માગણીઓ, શું છે, શું કહેવાનું છે, શું કહેશો તમે? લડાઈમાં જેલવાસના નાના મોટા કેસોના બધા પ્રશ્ન થતા રહેતા હોય છે. અમારી 2015થી માંગ શરૂ છે. પાટીદાર સમાજના નિર્દોષીઓનો ઉપર જે પણ કેસો છે એ વહેલી તકે કેસો પરત ખેંચવાના આવે એવી અમે સરકારશ્રી સમક્ષ પહેલેથી જ માંગ છે અને હજી એ માંગ માટે અમે લડીએ છીએ. આગામી રણનીતિમાં પાસનો મુખ્ય વાત પાટીદાર યુવાનો ઉપરના કેસો પરત ખેંચવામાં આવે, શહીદ પરિવારને જે નોકરી આપવાની બાબત છે મુખ્ય અમારી માંગો છે અને એ માંગો ઉપર અમે આગામી દિવસોમાં ફરીથી લોકોને મળીશું, ગામે ગામ જશું અને તમામ સંસ્થાઓ સાથે મળી અને આવનાર દિવસમાં એ બાબતની રણનીતિ નક્કી કરીશું. સરકારે કેસ પાછા ખેંચવાની વચન પણ આપેલા હતા, આ બાબતે કોઈ પ્રકારની કાર્યવાહી આજ દિન સુધીમાં ગુજરાતમાં જ્યારે આનંદીબેન સીએમ હતા ત્યારે, ત્યારબાદ વિજયભાઈ રૂપાણી સીએમ હતા ત્યારે બંને વખતે જાહેરાતો થઈ છે પણ માત્ર ને માત્ર કાગળવાળી જાહેરાત છે. એનું જે ઇમ્પ્લિમેન્ટ થવું જોઈએ, એમનું જે અમલીકરણ થવું જોઈએ, અમલીકરણ થયું નથી જેના કારણે આજ નિર્દોષ યુવાનો તારીખો ભરી રહી છે. આ નીતિ બાબતે શું કહેશો? આ નીતિ બાબતે મને એવું લાગે છે કે માત્ર ને માત્ર જ્યારે સમાજના આગેવાનો કે સંસ્થાઓ ભેગી થતી હોય છે ત્યારે માત્ર ને માત્ર સમાજનો રોષ ઠંડો પાડવા માટે જાહેરાતો થતી હોય છે. તો આ નીતિને બદલે હવે નક્કર કામગીરીની અમે આશા રાખીશું.